આડે ઉભેલા કટગુંડીના ઝાડનો અભ્યાસ કર્યો હતો અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે ફક્ત બે કટગુંડી વૃક્ષો નજરે પડ્યા હતા જેનો સંસ્થા દ્વારા વૃક્ષ અને તેના ફળ પાંદડા થળનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો તેના બીજ કલેકશન દ્વારા તેનો પણ અભ્યાસ કર્યો હતો તેનું વૈજ્ઞાનિક નામ કોર્ડિયો માઇકસા તરીકે ઓળખાય છે ગુજરાતી માટે ને લસોડાનું વૃક્ષ તરીકે પણ ઓળખાય છે કચ્છમાં આ નામથી પણ ઓળખવામાં આવે છે જેમાં અંદરની તરફ ચીકણો રસ હોય છે એ ઔષધીય વનસ્પતિ છે જેના નાના કેસરી ફળ અતિ ગુણકારી હોય છે ગુજરાતના આદિવાસીઓ ગુંદીના ફળને સૂકવી તેનું ચૂર્ણ બનાવે છે અને તેના ફળને ખાવામાં પણ ઉપયોગ કરે છે તેના ફળ સ્વાદે ખૂબ મીઠા હોય છે પણ અંદર ગુંદર જેવો ચીકણો રસ હોય છે કટગુંડીનું લાકડું ખૂબ જ મજબૂત હોય છે અને તેનો ઉપયોગ ઓજારો બનાવવામાં થાય છે પર્યાવરણ માટે તે ઘણું છે 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 પક્ષીઓ આ વૃક્ષ પર પણ લે અને તેના ફળનો આહાર તરીકે ઉપયોગ કરે જ્યારે પક્ષીઓના પગે ચોંટી જાય છે ત્યારે તેના પર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે અને તેના આ ફળમાંથી બીજનો અંકુરણ પામી એક નવો છોડ રૂપાંતર થાય છે અમિત રાણાએ જણાવ્યું હતું કે અમે લોકો જ્યારે નાના હતા ત્યારે ખેતરના સેડા પર કેવન વગડામાં તેના ઝાડ જોવા મળતા હતા જો કે આજકાલ તો બજારમાં પૈસા ખર્ચવા છતાં મળવા લગભગ દુર્લભ બની ગયા છે કટગુંડીનું વૃક્ષ સદા હરિત હોય છે ભરૂચ જિલ્લામાં આ વૃક્ષો ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમના આ બીજ અને વૃક્ષનું યોગ્ય સંવર્ધન દ્વારા તેને નામશેષ થતું પણ અટકાવી શકાય છે તે અંગે પગલા ભરવા જરૂરી છે